જ્યારે આપણે હંમેશા મહાવર્ધન નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા કહેતા હોય છે મન કી બાત મન કી બાત મન કી બાત મન સુધી પહોંચે, તો કહેવાનો અર્થ એવો છે કે દિલથી જે સાહેબ શ્રી આપણા વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે એક રેડિયોના માધ્યમ દ્વારા એક ટેલિવિઝનના માધ્યમ દ્વારા જ્યારે મન કી બાત મૂકતા હોય છે ત્યારે અહીં આપ જોઈ શકો છો સંપૂર્ણ નગરપાલિકાની ટીમ ભચાઉ નગરપાલિકાની ટીમ જ્યારે અહીં અત્યારે નરેન્દ્ર મોદી સાહેબને સાંભળવા માટે મન કી બાતની અંદર તૈયારી કરી રહી છે. તો આ છે નગરપાલિકાની કાર્યશીલ શ્રેણીની જાગૃતતા, અને સાથે સાથે એમાં પણ નવયુવાન જેવા અહીં પ્રમુખશ્રી પણ અહીં મોજૂદ છે, સાથે સાથે ઉમેશંકર જોશી પણ અહીં મોજૂદ છે. અને એ પણ કહેવાનું એ છે કે મુખ્ય કે જ્યારે જનતાનો અવાજ પોતે સાંભળીને જનતા સુધી પહોંચાડે છે, તો આ કહેવાય અત્યારે તાજા યુદ્ધ મુજબ તાજા સમય મુજબ કે કોરોનાની મહામારી વચ્ચે પણ જનતા સુધી કઈ રીતે પહોંચી શકાય, તો આવા અનેક દર્શકો આપણે બતાવી સ્પીડ ન્યૂઝના માધ્યમ દ્વારા. કેમેરામેન જયેન્દ્ર સોલંકી સાથે જરમ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, ભચાઉ કચ્છ. ભારતીય જનતા પાર્ટી ભચાઉ શહેર તથા નગરપાલિકા પરિવાર દ્વારા કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી મોદી સરકારને 7 વર્ષ પૂર્ણ થતાં સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના પટાગણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી કલાવતીબેન જોશી, શ્રીજી હેલ્પ સેન્ટરના પ્રેસિડેન્ટ મોહન મેરિયા સાથે જનરલ સેક્રેટરી નરેશ પોપલ, ગુજરાત પોલીસ SRPના DYSP શ્રી કુલદીપ શર્મા સાહેબ વગેરે લોકો દ્વારા સાથે મળી કુલ 19,900 CC બ્લડ એકત્ર કરવામાં આવ્યું. આવા લોકો દ્વારા બ્લડ ડોનેશન કરી સાબિત કર્યું કે દેશના દરેક લોકોએ દેશના દરેક કાર્યમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. આ ઉપક્રમે કચ્છ જિલ્લા સહપ્રભારી હિતેશભાઈ ચૌધરી, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કલાવતીબેન ઉમિયાશંકર જોશી, ઉપપ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા, અર્ચણભાઈ રબારી, ઉમિયાશંકર જોશી, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, વાઘજીભાઈ જાગા, નરેન્દ્રસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગુર, જનકસિંહ જાડેજા, ભરતભાઈ કાવત્રા, મનુભા ગઢવી, સુશીલાબેન ઠક્કર, રાજેન્દ્ર ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, SD ઝાલા સાહેબ, વિશાલભાઈ કોટક, પ્રતાપસિંહ જાડેજા, વીરજીભાઈ દાપડા, રૂપલબેન દેસાઈ, દમુબેન દાપડા, નગરપાલિકાના કર્મચારીઓ સાગરભાઈ ઠક્કર, જગદીશભાઈ દેસાઈ, મુકેશભાઈ કટારિયા, દીપકભાઈ પંડ્યા, ભીખુભાઈ ઠક્કર, ગોવિંદભાઈ પ્રજાપતિ વગેરે લોકો સાથે નગરજનો ઉપસ્થિત રહી સેવા કાર્યોને સફળ બનાવેલ. રાજાભાઈ બ્લડ બેંક ગાંધીગામ દ્વારા બ્લડ કલેક્શન કરવામાં આવેલ, સાથે જરૂરિયાતમંદ લોકોને માસ્ક અને રાશન કીટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, અંજાર કચ્છ. ભચાઉ નગરપાલિકાની અન્ય વગેરે ટીમ હવે જોવાનું એવું છે કે ભારતીય અંદર કોરોના દરમિયાન અનેક જગ્યાએ બ્લડની જરૂરિયાતો વધી રહી છે, અનેક બેંકોની અંદર પણ ઘણી બધી રિક્વાયરમેન્ટ આવી રહી છે. તો આજે અહીં નગરપાલિકા દ્વારા બ્લડ ડોનેટ કેવી રીતે એકઠું કરી અને કઈ રીતે લોકોને વધારેમાં વધારે લોકોને બ્લડ પહોંચતું થાય, એવી જ એક કાર્યશૈલી ભચાઉ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તો એમના જે એક કાર્યકર્તા છે એમની સાથે આપણે વાત કરીશું. વડાપ્રધાન તરીકે 7 વર્ષ પૂરા થયા હોય ત્યારે સુશાસનના 7 વર્ષ કહી શકાય એવું સારું સુશાસન તેમના નેતૃત્વમાં થયું હોય, આખા ભારત દેશની દરેક ક્ષેત્રે ખૂબ આપણા દેશની પ્રગતિ થઈ હોય ત્યારે આ સેવા સપ્તાહની ઉજવણી કરવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું, અને આજે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે ભચાઉ નગરપાલિકા મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, અને જેટલી સેવાના કાર્યો હોવા થઈ શકે એવા આખા જ આ સપ્તાહ દરમિયાન સારા સેવાના કાર્યો કરવાની નેમ એ સમસ્ત ભારતીય જનતા પાર્ટી અને ભચાઉ નગરપાલિકા ટીમ દ્વારા કરવામાં આવી છે, અને સૌ સાથે મળી અને આખા દેશમાં આ એક સારું સેવા સપ્તાહનું કામ થાય એવી અપીલ કરું છું. અને ખાસ અહીંયા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ છે ત્યારે બીજી પણ અપીલ કરું છું કે જેને વેક્સિન ના લીધી હોય એ લોકો વેક્સિન લઈ લે,
અને જે લોકોને કોરોના થઈને મટી ગયો હોય અને વેક્સિન ના લીધી હોય એવા લોકો પોતાનું પ્લાઝમા પણ ડોનેટ કરે, જેનાથી કેટલા લોકોના જીવ બચી શકે. જ્યારે વાત કરવાની છે કોરોનાની મહામારી નિર્માણ, તો દર્શક મિત્રો એ પણ જરૂરી છે સૌથી પહેલાં કે કોરોનાની કેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ, તો આપ એક નિરાશ થયા વગર આજુબાજુની અંદર આપણા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય યા આસપાસની અંદર જે પણ કોઈ હોસ્પિટલ છે એનો સંપર્ક કરી શકો છો. અને આવા જે એક જે કાર્યકર્તાઓ છે, આવા કાર્યકર્તાના પ્રત્યેક રહી અને આપ કોરોના સામે હંમેશા લડી શકો છો. કેમેરામેન જયંત્ર સોલંકી સાથે જરમ સોલંકી, સ્પીડનું 7 બચાવ કચ્છ. તો જ્યારે આમ કહેવું હોય તો પણ કહી શકાય કે માનવતા ધર્મ કોને કહેવાય? અહીં જે બ્લડ ડોનેટ કરી રહ્યા છે એ અમારે ભચાઉના એસપી સાહેબ શ્રી સાહેબ છે, જે માનવતાના ધર્મને પણ ધ્યાનમાં રાખી છે. જ્યારે ખાખી પહેરીને તો એમની ફરજ અદા કરવાની જ હોય છે, પરંતુ માનવતા ધર્મને કઈ રીતે માનવ લોક કલ્યાણ માટે માનવતા ધર્મ પણ નિભાવતા હોય છે, આવું છે આ અમારું કચ્છ. જી સાહેબ, જ્યારે સેવા સપ્તાહ કાર્યક્રમની ઉજવણી સ્વરૂપે જ્યારે શરૂઆતમાં તમે ભચાઉથી કરી છે, તો આપ બે શબ્દો કહો ને. આજના સેવા સપ્તાહના સેવા નિમિત્તે ભચાઉની અંદર શહેર જનતા પાર્ટી અને ભચાઉ નગરપાલિકા દ્વારા આજે બ્લડ કેમ્પનું આપણે આયોજન રાખેલ છે. એની અંદર અમારો ટાર્ગેટ 51 બોટલનો છે, પણ 100 થાય 100 પણ કરવાની છે. બીજો, આજે જી ટેક્સી સ્ટાન્ડમાં જે ડ્રાઈવરો ગાડી ચલાવે છે એના માટે પણ આજે અમે વીમા 2 લાખની યોજના છે એના અમે ફોર્મ ભરવાના છે. અને શાક માર્કેટની અંદર અમે ત્યાં ગળદી વિસ્તાર, એવી ભીડવાળો વિસ્તાર છે, ત્યાં અમે માસ્ક વિતરણ કરવાના છે. અને અને બીજી કીટ વિતરણનું આજે અમે આયોજન કરી નાખ્યું છે. આજે અમે 4 પ્રોગ્રામ કરીએ છીએ ભચાઉ શહેરમાં. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, મારા પ્રભારી શ્રી દિનેશભાઈ ચૌધરી પણ આજે જિલ્લાની જવાબદારી છે એ પણ આવ્યા છે. માલતીબેન ધારાસભ્ય છે, કુલદીપસિંહ નગરપાલિકા પ્રમુખ, સર્વે સાથે જોડીને આજે આ ભચાઉ શહેરની અંદર એક આ ભગીરથ કાર્ય અમે કર્યું છે.